આગળ વાત કરીએ કચ્છના આદિપુરમાં જૂના ઝઘડાની અદાવતમાં 8 થી વધુ લોકો દ્વારા માતા પુત્ર પર હુમલો કરવામાં આવ્યો હતો. આદિપુરના મણિનગર વિસ્તારમાં વસવાટ કરતા અમૃતબેન ચારણ અને તેમના પુત્ર મનોજ ચારણ ઘરે હતા અને તે દરમિયાન તેમના જ સમાજના 8 થી વધુ લોકો તેમના પર તૂટી પડ્યા. ઘરે આવ્યા લાકડી ધોકા વડે અમૃતબેન તેમજ તેમના પુત્ર ઉપર તૂટી પડ્યા હતા. અમૃતબેન અને તેમના પુત્ર મનોજને ઈજાઓ થતા સારવાર માટે ગાંધીધામની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જોકે આ મારમાર્યાની ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે. આ બનાવ અંગે આદિપુર પોલીસે 8 જેટલા લોકો વિરુદ્ધ મારામારીની ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે. ચેન પકડી તોડી હું એને કહેવા ગઈ મારી ચેન પાછી આપી દે તો મને થપાડ ઉગામી તો કોણ થપાડ ઉગામી તો છોકરાને બથાબથી આવ્યો છોકરાને બથાબથી આવ્યા પછી બધા એ લોકોને આવ્યા તે બધા બે મા દીકરાને મારવા માંડ્યા ધારીયાને ધોકા લઈને